गुड आफ्टरनून स्टूडेंट्स, नील माधव पब्लिक स्कूल में तमारु स्वागत छे। आज आपणे धोरण 3 नू सब्जेक्ट कॉम्प्यूटर भरवाना छे। बाळको, तो कॉम्प्यूटर में आपणे जोयुं के आपणे आगळ यूनिट 1 ज्यारे आपणी स्कूल चालू होती त्यारे यूनिट 1 आपणे जोयुं होतुं। तो आजे आपणे बाळको कॉम्प्यूटर में कॉम्प्यूटरनी चोपड़ी में यूनिट 2 UPS शीखीशुं, बराबर। तो चलो हवे आ UPS शुं छे, कई वस्तु छे, कॉम्प्यूटर में एवो कयो पार्ट आवे छे के जेने UPS कहेवामां आवे छे, तेना विशे आपणे भणीशुं अने थोड़ुंक शीखीशुं। तो बधाए चोपड़ी खोलवानी छे अने खोलवानुं छे चेप्टर नंबर 2 UPS। चालो तो वाचे आपणे अंदर। पहेलुं, हाय कॉम्प्यूटर। कॉम्प्यूटर पर कार्य करती वखते अचानक पावर जतो रहे तो शू करूँ? कॉम्प्यूटर पर बाळको आपणे कोई काम करता हो अने अचानक पावर जतो रहे तो आपणे शू करीए? आपणे सामान्य रीते ज्यारे आपणे कॉम्प्यूटर पर बैठा होईए छीए अने पावर जतो रहे छे तो कॉम्प्यूटर शू थाय छे? तो कॉम्प्यूटर बंध थई जाय छे, लाइट होय नहीं तो, बराबर छे। तो शू एवुं कोई साधन छे कि जे पावर गया पछी पण थोड़ी वार कॉम्प्यूटर चालू रहे? એટલે કે બાળકો, બધાને પ્રશ્ન ઊભો થાય છે કે એવું કોઈ સાધન છે કે જ્યારે પાવર ન હોય તો પણ કોમ્પ્યુટર ચાલુ રહે? તો કે તમને ખબર છે બાળકો એવું કોઈ સાધન શોધાયું છે? તો કે હા, એવું સાધન છે, એવું એક સાધન છે કે જે પાવર ગયા પછી પણ કોમ્પ્યુટરને 15 મિનિટ સુધી ચાલુ રાખી શકે, તેનું નામ UPS છે। કયું સાધન છે બાળકો? કે જે પાવર જાય તો પછી આપણે એને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરીએ તો 15-20 મિનિટ કોમ્પ્યુટર કેવું રહે છે? ચાલુ રહે છે, અને આપણે તેમાં જે પણ કોઈ કાર્ય કરવું હોય, જે પણ કોઈ કામ કરતા હોય તે આપણે કરી શકીએ, જેને કહેવાય છે UPS। તો આગળ વાંચી જુઓ, જ્યારે વીજ પુરવઠો ઉપલબ્ધ ન હોય ત્યારે UPS તેની બેટરી દ્વારા કોમ્પ્યુટર સિસ્ટમને વીજળી પૂરી પાડે છે। એટલે કે બાળકો, હવે આપણે કોમ્પ્યુટર પર કામ કરીએ છીએ અને અચાનક પાવર જતો રહે છે તો હવે એમાં કોમ્પ્યુટરને આપણે ચાલુ રાખવું પડે એવું છે અને આપણું કામ બંધ કરવું પડે એવું છે, તો આપણે શું કરીએ? તો કે આપણે વીજ પુરવઠો એટલે કે પાવર ચાલુ રહે તેની માટે UPSની બેટરી, કે તેની બેટરી આવે છે, તેના ઉપયોગથી આપણે કોમ્પ્યુટર સિસ્ટમ આપણે ચાલુ રાખી શકીએ છીએ અને આપણે વીજળી પૂરી પાડી શકીએ કે છે। કે UPSનું પૂરું નામ અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય છે। શું છે? અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય છે। પૂછાય બાળકો પરીક્ષામાં તમને કે UPSનું પૂરું નામ જણાવો, તો અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય। આમ વીજળી બંધ થઈ જાય છતાં કોમ્પ્યુટર 15-20 મિનિટ સુધી ચાલુ રાખી શકાય છે। કે UPS સિસ્ટમથી શું કરીએ આપણે? તો કે પાવર જતો રહે છે તો પણ 15-20 મિનિટ આપણે કોમ્પ્યુટર ચાલુ રાખી શકીએ છીએ અને આપણે જે પણ કોઈ મહત્ત્વનું કામ હોય તે કોમ્પ્યુટર પર આપણે કરી શકીએ છીએ। લેબ ટાઈમ, તો કે કોમ્પ્યુટર લેબમાં શિક્ષકની મદદથી UPSનો ઉપયોગ કરી શકાય છે તે જાણો। કે UPS શું છે બાળકો? આ જે તમને દેખાય છે આ UPS સિસ્ટમ છે, કે આને આપણે પહેલાં ખરીદવું પડે છે, કે જેને તમને ખબર હશે કે અત્યારે ઘરે ઘરે શું થઈ ગયું છે કે ઘરે ઘરે અત્યારે ઇન્વર્ટરની જરૂર પડી રહી છે બધાના ઘરે। આપણે સામાન્ય રીતે જોવા જોઈએ તો ઘર, શાળા, કોલેજ, પછી સિનેમા હોલ, થિયેટરો, મોલ, મોટી શોપ, બધી જગ્યાએ અત્યારે ઇન્વર્ટર હોય છે, કે જેને કારણે પાવર ન હોય તો પણ ત્યાં વીજળી પુરવઠો ચાલુ રહે છે। તો એ કયું? એ પણ ચાર્જિંગ જોવે છે કે તેમાં પણ આપણે પાવર પૂરવો પડે છે। તો આ પણ તેના જેવું જ UPS, પણ તે કેવું કામ કરે છે બાળકો? તો કે થોડો ટાઈમ સુધી કામ કરે છે, 15-20 મિનિટ સુધી, અને જ્યારે એમાં એ સિસ્ટમ એટલે કે એની બેટરીમાં જ્યારે પાવર પૂરો થઈ જાય પછી ફરીથી એને ચાર્જ કરવી પડે છે। તો આ UPS સિસ્ટમ પણ આપણી માટે ખૂબ જ જરૂરી અને અગત્યની છે। કોઈના ઘરે, તમારા ઘરે હોય UPS સિસ્ટમ, તો તમે તેનાથી કોમ્પ્યુટર કનેક્ટ સાથે જોડીને તમે આ વસ્તુ કરી શકો છો કે પાવર નથી, તમારે કોઈ કામ કરવું હોય તો તમે કરી શકો। ત્યારબાદ
વર્ડ પેટ નીચે દર્શાવ્યા પ્રમાણે ટાઈપ કરીને ફોર્મેટિંગ કરો. આપણે શીખી ગયા છીએ વર્ડ પેટમાં કે શું કરવાનું, તો આપણે આ રીતે લખવાનું બરાબર. સ્ટુડન્ટ વિલ સ્ટડી વોક આઉટ ઓન ધ ક્લાસ ટીચર બરાબર. આ આપણે જે આપણે લખેલું છે તે આપણે લખી શકીએ. પછી લખાણને સિલેક્ટ કરી જુદા જુદા રંગનો ઉપયોગ કરી રંગીન બનાવો. આપણને ખબર છે કે કઈ રીતે આપણે રંગીન બનાવી શકીએ, તો કે બાળકો બુલેટ્સનો ઉપયોગ કરીને આપણે પોઈન્ટ દર્શાવી શકીએ છીએ. પછી ફ્રન્ટ કલરનો ઉપયોગ કરીને આપણે જેવા કલરની પણ લાઈન લખી શકવી હોય, રેડ ગ્રીન બ્લુ એવા કલરની આપણે લાઈન લખી શકીએ છીએ. તો બરાબર છે. તો આ તમારી યુનિટ ટુ યુપીએસ સિસ્ટમ તમારે ઘરે રિવિઝન કરવાનું છે. અને જેના ઘરે કોમ્પ્યુટર હોય, યુપીએસ સિસ્ટમ હોય, તમારે ઘરે યુપીએસ સિસ્ટમ કનેક્ટ કરીને તમારે કોઈ પણ વર્ડ પેડમાં જે આપણે શીખી ગયા ચોપડીમાંથી આગળ તે તમારે શીખવાનું છે. બધાએ વાંચવાનું છે અને આ નોટમાં લખવાનું છે. અસ્તુ.